ગલકાની ઉપરની છાલ થોડી સખત હોય છે પણ એની અંદર વચ્ચે જે સફેદ કલરનો માવો હોય છે એ ઘણો સોફ્ટ અને એમાં પાણીનું પ્રમાણ પણ વધારે હોય છે છે માટે ગલકાના ભજીયા છાલ સાથે જ બનાવાય હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે ગલકાના ભજીયા કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ હમણાં ચોમાસામાં એ સિઝનમાં હોય છે માટે માર્કેટમાં ઘણા સરસ ગલકા મળે ગલકાનું શાક બનાવી શકાય પણ એમાંથી બનાવેલા ભજીયા ખાવાના તો ઘણા ટેસ્ટફુલ લાગે તો ચાલો આ ખૂબ જ મજેદાર રેસીપી શરૂ કરીએ ભજીયા બનાવવા માટે મેં અહીં બે મીડિયમ સાઇઝના વજનમાં અઢીસો ગ્રામ ગલકા લીધા છે ગલકાને સારી રીતે ધોઈને કોરા કરી લીધા છે અને ભજીયાનું બેટર બનાવવા માટે એક વાસણમાં બે કોપ બેસન લઈને ચાળી લીધું છે હવે એમાં બે ટેબલ સ્પૂન જેટલો કોર્ન ફ્લોર ઉમેરીશું કારણ કે બેટર બનાવીએ એમાં બેસનની સાથે કોર્નફ્લોર ઉમેરવાથી ભજીયા ખાવામાં ઉપરથી સરસ ક્રિસ્પી લાગે ચમચી જેટલો અજમો લીધો છે એને બે હાથની હથેળી વડે ક્રશ કરીને બેસનમાં ઉમેરીશું હવે એમાં એક ટી સ્પૂન તીખું લાલ મરચું અડધી ટી સ્પૂન ધાણાજીરું પાવડર અને પાંચ ટી સ્પૂન હળદર નાખીશું અડધી ટીસ્પૂન આદુ લસણ લીલા મરચાવાળો લીલો મસાલો અને સ્વાદ પ્રમાણે સવા ટી સ્પૂન મીઠું નાખીશું તેમજ સ્પૂન હિંગ અને બે ટેબલ સ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર નાખીશું હવે બેસનની સાથે આ બધું મિક્સ કરીશું બેટર રેડી કરવા માટે એક કપ પાણી લીધું છે એમાંથી થોડું થોડું એમાં ઉમેરીને મિક્સ કરીશું અને બેસનમાંથી પહેલાં સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું એટલે એમાં એક પણ લમ્પ્સ ન રહે ગલકાના ભજીયા બનાવવા માટેનું બેટર થોડુંક ઘટ્ટ રાખીશું કારણ કે ગલકામાં પાણીનો ભાગ વધારે હોય છે અને પાતળું બેટર બનાવીને એમાં ભજીયા ફ્રાય કરવામાં આવે તો થોડા ટાઈમ પછી એ પાણી પોચા થઈ જાય બેટરની કન્સિસ્ટન્સી હમણાં આ પ્રમાણે ઘટ્ટ રાખી છે પાછળથી જરૂર હશે તો એમાં પાણી ઉમેરીશું હવે આ ટાઈમ પર બેટરને એકવાર ટેસ્ટ કરી લઈએ એટલે એમાં આપણા સ્વાદ મુજબ જે પણ ઓછું હોય એ નાખી શકાય બેટરમાં મને મીઠું ઓછું લાગે છે તો પાંચ ટી સ્પૂન જેટલું નાખીને મિક્સ કરીશું ગલકાના ભજીયા માટે બેટર રેડી છે તો હમણાં પાંચ મિનિટ માટે એને ઢાંકીને સાઈડમાં મૂકીશું બેટર રેડી કરવા માટે એક કપ પાણી લીધું હતું એમાંથી બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું બચી ગયું છે એ પાછળથી જરૂર હશે તો બેટરમાં નાખીશું બેટર સેટ થાય છે ત્યાં સુધી હવે આગળના સ્ટેપમાં ગલકાને કાપીને એની સ્લાઈસ કરી લઈશું ગલકાની ઉપરનો ડીચવાળો ભાગ કાપીને હટાવી દઈશું ત્યારબાદ એને આ રીતે ક્રોસમાં કાપીશું એટલે એમાંથી આવી લંબગોળ શેપની સ્લાઇસ નીકળશે બંને ગલકાને આવી સ્લાઈસમાં કાપી લીધા છે અને ભજીયા બનાવવા માટે બેટર પણ રેડી છે તો હવે આગળના સ્ટેપમાં ભજીયા ફ્રાય કરવા માટે એક કઢાઈમાં તેલ લઈને સ્ટવ ઉપર લો ફ્લેમ પર ગરમ કરવા માટે મૂકીશું અને બેટરવાળા વાસણ ઉપરથી ઢાંકણ હટાવીને એમાં ચમચી વડે એકવાર સારી રીતે હલાવી લઈશું હવે ભજીયાના બેટરમાં ચપટી ખાવાનો સોડા એટલે કે બેકિંગ સોડા નાખીને એની ઉપર બે ચમચી જેટલું ગરમ તેલ અને એક ટી સ્પૂન જેટલું પાણી નાખીને બેટર સાથે સારી રીતે મિક્સ કરીશું હવે બેટરની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે એમાં જરૂર પ્રમાણે એક એક ટી સ્પૂન જેટલું પાણી ઉમેરીને મિક્સ કરીશું ગલકાના ભજીયા બનાવવા માટે હવે બિલકુલ પરફેક્ટ બેટર રેડી છે તો એમાંથી સ્પૂનને હટાવી દઈશું અને ગલકાની સ્લાઇસ નાખીને એને બેટર વડે સારી રીતે કોટ કરીશું બીજી સાઈડ ભજીયા ફ્રાય કરવા માટે કઢાઈમાં તેલ લઈને લો ફ્લેમ પર ગરમ કરવા માટે મૂક્યું છે ત્યાં ગેસ ફ્લેમ હવે લોથી થોડી ઉપર તરફ કરીશું ત્યારબાદ એમાં લોટની એક નાની કણી નાખીને એકવાર એને ચેક કરી લઈશું તો હવે બેટર વડે કોટ કરેલી ગલકાની સ્લાઈસ એક એક કરીને એમાં ફ્રાય કરવા માટે મૂકીશું એકવાર કઢાઈમાં જેટલી આવે એટલી જ બેટરવાળી સ્લાઈસ એમાં ફ્રાય કરવા માટે મૂકીશું અને હવે આ ફ્રાય કરવા માટે મૂકેલા ભજીયાને પલટાવીને બંને સાઈડેથી એક સરખા ગોલ્ડન કલરના ફ્રાય કરીશું આશરે ત્રણ મિનિટ જેવી થઈ એટલે કઢાઈમાંના ભજીયા બંને સાઇડેથી ગોલ્ડન કલરના ફ્રાય થઈ ગયા છે તો એને તેલમાંથી એક ટારવાળી વાળી જારીમાં લઈને પેપર નેપકીન પર મૂકીશું અને આ જ મેથડથી બાકીની સ્લાઇસને પણ બેટરમાં ડીપ કરીને ફ્રાય કરી લઈશું ગરમ ગરમ ગલકાના ભજીયા રેડી છે અને તમે જોઈ શકો છો આ ભજીયા એટલા સરસ ફૂલેલા અને ઉપરથી ક્રિસ્પી બન્યા છે હવે આ ભજીયાને એક સર્વિંગ ડીશમાં કાઢી લઈશું સુપર ગલકાના ખાઈએ ત્યારે જાણે એવું લાગે કે કે મોઢામાં તીખા અને મીઠા બધા સ્વાદ થઈ ગયા કારણ ગલકાની અંદરના સફેદ ભાગમાં થોડી મીઠાશ હોય છે શરદ પૂર્ણિમાના તહેવારના દિવસે ઠંડી ઠંડી દૂધપોહાની ખીર અને એની સાથે ગરમ ગરમ ગલકાના ભજીયા ખાવાની ઘણી મજા પડી જાય આ ઉપરાંત ગરમ ગરમ ગલકાના ભજીયા બેસનની કઢી સાથે ખાવાના પણ ઘણા સારા લાગે માટે આવનારા તહેવારમાં આ સુપર ટેસ્ટફુલ ગલકાના ભજીયાની રેસીપી તમે એકવાર ચોક્કસ ટ્રાય કરો અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી વધારેમાં વધારે શેર કરો તેમજ ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી